આગળ વાત કરીએ તો આધુનિક યુગમાં પણ મેહુલિયો રીઝવવાની પરંપરા આજે પણ આદિવાસી સમાજમાં અકબંધ જોવા મળી હતી. માટીના ઢૂંઢિયા બાપજી દેવ ઉપર પાણીનો અભિષેક કરી મેઘરાજને રીઝવવાની પરંપરાગત રસમ આજે પણ આદિવાસી સમાજમાં અકબંધ જોવા મળી રહી છે. આગામી દિવસોમાં દસ્તક દેનારા મેઘરાજાના આગમનની છડી પોકારતા અને અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારતા જનજીવન સહિત ખેતીપાકને રક્ષણ અને ઠંડક આપવા ભારતીય સંસ્કૃતિની પરંપરાગત રીતરિવાજ મુજબ પલાસાણાના વાંકાનેડા ગામે માટીના ઢૂંઢિયાદેવના પુત્રાને જવારા સાથે નાની પોટલી પર મૂકીને નાની બારાઓ તેમજ આદિવાસી મહિલાઓ ઘરે ઘરે ફરી મેઘરાજાના ફટાણા ગાય ઢૂંઢિયાદેવ ઉપર પાણીનો અભિષેક કરી મેઘરાજાને મનાવવા નીકળી હતી. 50-60 વર્ષો પૂર્વે હિન્દુ સમાજના તમામ લોકોમાં વરસાદ લંબાતા મેહુલિયાને રીઝવવાના રીતરિવાજો ચાલતા હતા, પરંતુ આધુનિક અને વૈજ્ઞાનિક યુગમાં અન્ય ભદ્ર સમાજ દ્વારા પરંપરાગત પ્રથા ભૂલાઈ જવા પામી છે. છતાં આજના શિક્ષિત અને અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા યુગમાં પણ આદિવાસી સમાજમાં મેઘરાજાને રીઝવવાની પ્રથા અકબંધ રહેતા નાની નાની બારા તેમજ આદિવાસી સમાજની મહિલાઓ સાથે પાટલી મૂકી જવારમાં મૂકેલા માટીના ઢૂંઢિયાદેવને રીઝવતા ગીતો ગાતી જોવા મળી હતી. કે તું તો વરસીને ભર રે તરાવ મેં હોલિયા, તારી કીડી મકોડી તરસે મરે તું તો વરસ રે મેં હોલિયા ગાતા નજરે ચઢી હતી. વાંકાનેડા ગામે લોકોએ પણ વરસાદના આગમનને સડી સજ્જ કરતા ભાવપૂર્ણ રીતે પાણીનો અભિષેક કરી મેઘરાજાને ગરજ સારવા વરસવા આહવાન કર્યું હતું. નિર્મલ પટેલ, ZSTV સુરત.